રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી ચોથા દિવસે હડતાળ યથાવત છે યાર્ડ પાછળ આવેલી નદીમાંથી જળકુંભી દૂર કરવા સુરત મનપાનું ડી વિદર મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું મશીન પહોંચી જતા નદીમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શનિવારે યાર્ડના ચેરમેને ફરી વેપારીઓ અને મજૂરોની બેઠક બોલાવી છે યાર્ડના ચેરમેને સોમવારથી યાદ શરૂ થશે તેવો દાવો કર્યો હતો બીજી તરફ વેપારીઓની એવી માંગ છે કે પોલીસ દ્વારા જેની અટકાયત કરવામાં આવી હતી તે તમામના કેસ પાછા ખેંચવામાં આવે જ્યારે યાર્ડનું દરરોજનું આઠ કરોડનું ટર્નઓવર અટકી પડ્યું છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા આજી ટુ ડેમમાંથી જળકુંભી દૂર થશે મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જો કે આ કામગીરી શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે એક સવાલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહીને લોકલ ડિઝાસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સિંચાઈ વિભાગ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા ખાસ મશીનથી જળકુંભી દૂર કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે અને જે ગંદુ પાણી આજે ટુ ડેમમાં આવી રહ્યું છે તેને સુએજ પ્લાન્ટમાં ચોખ્ખું કરીને ઠાલવવામાં આવશે આ કામગીરીમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત